તારા બાપા આવ્યા? ના, હું કઈ કામ ગયા હોય તો આમને કહેવાનું કહ્યું છે. શું છે? મહેમાન. મહેમાન છે કે મૂર્તિઓ? બે ભેગું હોય એટલે એટલે ભોજા ભરાડી માને તો મૂર્તિઓ, નહીં તો મહેમાન, ચણે તો ચકલું, નહીં તો મોત. ભલે, તમે ઘડીક બહાર દેવો, હું જકલારે કામનો સંદેશો ને ઠેકાણ બે મોકલું છું. ભલે આઈ, જેવો તમારો હુકમ. બાકી હું તો એટલું જાણું કે બગડે તો જંતર અને બગડે તો બખડ જંતર. જો બહાર બેઠો છો. જકલ, જાન ખૂટતો નથી. મારે તો મારા બાપુ કે એમ જ કરવાનું ને આઈ. ન માનતા હોય તો હું સમજાવું. તમે જાણો, મોટાની વાત હું સમજું. ભલે ત્યારે હું કોકને આરે કેવરાવીશ. આઈને જઈને કહેજો કે જો તું હોય તો મારું માથું માગી લે. આ ઘણી છે ને એક જાતે વાડીને પગમાં રજૂ કરી દઈશ. હા, મારી દીકરી જકાલ એ બોખા બખાર જંદર નું નહીં પહેરાવું. હા, પણ તમને વાંધો હું છે? વાંધો? અરે વાંધો બાજુ નહીં હોય. હું કોણ? ભોજો ભરાડી. અરે ભલ ભલા ને ભો ભેગા મેં કરી દીધા. હું એકાદ દીપડો મારી નાખું. કાલે રાતે જોગીદાસે મારું ગામ ભાગ્યું, ખેતરો નો ઉભો મોલ કાપી ગયા અને બાપુ અમારા અહીર કુંડ હંધાય ઢોર મારી ગયા. બાપુ, મુજ ગરીબ વાણિયાનો તો હંધો લૂંટાઈ ગયો. તમારો શું કર્યું મહાજન? બાપુ, ઘરમાં મણક રૂપું હતું, દહક શેર હોનું હતું, 5000 રૂપિયા રોકડા હતા. હું ગરીબ વાણિયો ગામમાં વ્યાજ વટાનો ધંધો કરીને હૂકો રોટલો રળી ખાતો હતો. એ રોળાઈ ગયો બાપુ. એટલે ગામના ગરીબ ખેડૂતોને તમે વ્યાજે નાણા દેતા હતા ને જોગીદાસ વગર વ્યાજે લઈ ગયો એમ જ? જે ભાઈ. જી મહારાજ. ગામની હંધી નુકસાનીનો અંદાજ કાઢવા કારભારીને આજે જ રવાના કરો. હંધી નુકસાની રાજ ભરપાઈ કરશે. જેવી અન્નદાતાની આજ્ઞા. બાપુ વજેસંગ મહારાજ નો. બાપુ વજેસંગ મહારાજ નો. બાપુ વજેસંગ મહારાજ નો. હા ગઈ પછી. એટલે મોગા બેટા ગયેલા સાંજ પર ભૂલે નહીં. મોતિયા એક કરી શંકાયા. ચામડું ઉતરાવવા ગયો હતો. કોનું? દીપડાનું. એટલે એટલે પરમદી હું દરજી ને ત્યાંથી પાછો આવતો હતો ત્યાં માર્ગ માં હામો દીપડો મળ્યો. પછી પછી હું મેં મારી નાખ્યો. કેવી રીતે? ગાળ દઈને. હમણાં તમને ભોજા ભરાડી ને બદલે ભોજો ભિખારી ખાઉં તો તમે જીવો ખરા? કઈ તો જો, હમણાં તારો જીવ કાઢી નાખો. ઈ જ બિચારા દીપડા ને નો આવડ્યો અને એને પોતાનો જીવ કાઢી નાખ્યો. ખરો બાદુર તું તો ભાઈ કે રીતે હે લાવ જે દીપડા ચામડું લેવો છો? હા હા જો ખાતરી કરી લ્યો. સેવામાં કેવા પડું નહીં. દીપડો મારી નાખો ગાળ દીન. દીપડો મારી નાખો. અરે તમારી નમા કરી નઈ છો. હા એવી ગાળ દી. દીપડો હા એટલે એ પણ આના પંજો અને પૂંછડી તો કૂતરા જેવા કા લાગે. એ તો તમારી આંખે મોતીઓ છે ને એટલે એમ લાગે. બાકી ધાબા જુઓ, એના ચાંભા જુઓ, અરે એનો તપકીરીઓ રંગ જુઓ ને. એટલે મને બનાવો. હે એટલે તો કૂતરો જ છે. ના ભાઈ ના, દીપડો છે. Thank you.
તારો ને મારો મેળ કેમ કરવો એનો કારહો કરવો છું. મને એમ લાગે છે જકલ કે હવે ભૂત ત્યાં વગર ફાયડો નહીં થવાય અને જમ બન્યા વગર જમાય નહીં બનાય. ભૂત સાથે જમ પણ બાએ જયારે તને જોયો તો ત્યારે કહેતા હતા. શું કહેતા હતા? કહેતા હતા કે જકલ જાણ ખોટો નથી. અરે ભાઈ તો મને જોઈને કઈક આંધળીઓ બેડા ફોડે છે, કઈક કુંવરીઓ મને કહી ગઈ બોગા મને પડી જા, આપણી જોડી જામ છે. પણ મેં નકોર ના પાડી દીધી. તને જોઈને જરાક મારું મન થયું, મારું મન થયું. પણ તારો ડોહો વચમાં ડખો કરે છે, એનું શું કરું? એની મોતિયા વાળી આંખે તારી ઉંમર અને મારી જમાઈ તરીકે ની લાયકાત બે દેખાતા નથી. તો એમ કર, ચાલ આપણે ભાગી જઈએ. અરે ભાગું તો ભોમકા લાજે ને ધરણી જિલ્લા ની બહાર જકલભાઈ ખમા ખમા તમને રે. પણ મારાથી હવે તારા વિના નથી રહેવાતું. ભાઈ એમ તો મને તારા વિના હવે ઘડીએ નથી આવતું, પણ વચમાં હોલો ઓલો પણ અને બીક નું માર્યું મારાથી જાજુ પૂછાતું નથી. કામ કરે મોકલજો મારી પાસે એ ભૂત ના ભૂકા કાઢી નાખું હું ભોજો ભરાડી. પણ એના કરતા તમે જ મારી પથારી માં હોવો ને એટલે ભૂત અરે સીધી વાત થઈ જાય. પછી જકલ નું પણ ધ્યાન રાખે. હવે જકલ તો રોજ ની જેમ આવી ની પાસે કુવાની છે, હવારે આવશે. તો હું તારી પથારી માં આવીશ. હું તારી ડી માં આવ્યા. હું ભોજો ભરાડી ભર ભરા ના ભૂકા કાઢી દેખાય. ભોજ ના ભૂકા મને બહુ બીક લાગે છે. આજ વાત ની તમે ભૂત નો ફેસ નો કરી દે. તમે ભૂત ને મુજે બધા મને વાળા તો ભોજા ભાડી થા મગર જમકી ભૂલ હો ગઈ ઓર તુજે માર ડાલા ઇસલિયે ભોજા ભરાડી મેં તુજે જમ કે પાસ લે જાને આયા હું. જમ મારા જમની પાસે નથી આવો બેટા. મને આઈને વાજે પરમા આઈને વાજે. તું મેરે બેટે ભોગે કો બહોત દુખી કરતા હે. જો કુછ ભી માંગે વો દે દેના. મારી પાસે દીવા હું જોશું. એક મારી ઘટના વિશે તો જગલ દે દેના. અગર ઉસકો દુખી મત કરના. અગર ભોગે કો દુખી કિયા તો મેં તેરા જીવ જમકો દે દુંગા ઓર જકલ મેરે હાથ સે ભોગે કો દે દુંગા. ઓર સુન મેં આયા થા ઉસકી ખાતરી કે લિયે તુમ્હે તેરે કપડે કલ સવેરે ભોગે કે પાસ સે મિલ જાયેગા. ભોગે કો દુખી મત કરના.
देख मैं जाता हूँ भोगे को दुखी मत करना। मुझे तो भय कहीं भाई साहब ભાવનગર નું કટક ઉપાડી ગયું એ કેવાની સેવા કરવા આવ્યો છું? મર્દો ને માત ના કરી શક્યા એટલે આપણા ભાવેણા ના ધણિયા ભાઈડી છોકરા ઉપર બહાદુરી કરતા લાગે છે. ભાણ પૂરી વાત તો આભાર. હા બોગા, કુટુંબ ને કટક શું કામ ઉપાડી ગયું? બીજી તો મને કઈ ખબર નથી, પણ ઈ બાને એમ સમજાવતા હતા કે ભાવનગર ના રાણીબા જોગીદાસ ના બેન ને તમે ભાવનગર ના ધણી ના બેન, આ મરદ ની લડાઈ માં છોકરા દુખી થાય ઈ ભાવનગર ના ધણી થી સેવાતું નથી, એટલે મહેલ માં રહેવા માટે ભાઈ એ ભાવનગર થી તેડા મોકલ્યા છે. જોયું ભાણ, કુટુંબ ને બાપુ વજે સંગ વેર વાળવા નહીં, પણ દુખ ના દાઢા કડાવવા પિયર તેડી ગયા. ભાભી ભાભી ભાભી, બહાર નીકળ, વરઘોડિયા પોખી લે. કોણ? બોગા દિયર. હા ભાભી, તે દીધેલ મેળાનો જવાબ લઈને આવ્યો છું. જકલ ભેગો ભોજા ભરાડી નહીં લાવ્યો છું, પોખી લે. ભારે કરી દિયરજી તમે તો, લગન વગર પોખણ. એનું જ નામ બખડ જંતર, પોખણ પેલા ને લગન પછી. શું કહો છો ભરાડી? તું કેમ બાપ, મેં ભલ ભલાને ભો ભેગા કરી નાખ્યા છે, પણ આ તારા બખડ જંતરે મને ધૂળ ચાટતો કરી દીધો. ભાભી, તે ઘર જમાઈ તો ઘણા જોયા હશે, પણ આપણે ત્યાં ઘર સસરો લાવ્યો છું, સેવામાં કેવા પણ હું નહીં. એટલે આલ જકલ, માઇન્ડ મારા ઘરના રોટલા ઘડવા, હવે તારો ડોહો ડખો નહીં કરે. આલ